ब्रेक बाद आपनुं स्वागत छे। कोरोना काळ वच्चे बे वर्ष बाद नवरात्रीनुं आयोजन थई रह्युं छे अने फक्त 400 लोकोनी हाजरीमां थई शकशे आयोजन। त्यारे नवरात्रीने लईने खेલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો મહિલાઓ કહી રહી છે પ્રી નવરાત્રીની ઉજવણી અલગ અલગ ગ્રુપમાં ગરબા રમીને માતાજીની આરાધના થઈ રહી છે। ત્યારે સુરત મુંબઈ સ્ટાઇલમાં નવા સ્ટેપ્સ ગરબાની માર્કેટમાં ધૂમ મચાવી રહ્યા છે। મિત્ર સર્કલોમાં નાના ગરબાનું આયોજન થઈ રહ્યું છે તો ગરબાને લઈને અમદાવાદીઓમાં ભારે ઉત્સાહ છે। માતાજીનું આરાધ્યનું પર્વ એટલે નવરાત્રી અને નવરાત્રીને હવે ગણતરીની કલાકો બાકી રહી છે ત્યારે અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ નવરાત્રીનું સેલિબ્રેશન છે તે ચાલુ થઈ ચૂકી છે। ક્યાંય બેંક્વેટ હોલમાં તો ક્યાંય ખુલ્લા મેદાનમાં। મહત્વની વાત છે કે આ વખતે ફરકવ શેરી ગરબાને જ મંજૂરી છે તે આપવામાં આવી છે, કારણ કે સતત કોરોનાનું બીજું વર્ષ છે ત્યારે ફરી સંક્રમણ ન ફેલાય ત્રીજી લહેરની દસ્તક છે ત્યારે તે તમામની વચ્ચે આ પ્રમાણે અમદાવાદની જે યુવતીઓ છે મહિલાઓ છે તે નવરાત્રીનું સેલિબ્રેશન કરી રહી છે। શું કહેશો આ વખતે કઈ રીતે સેલિબ્રેશન? માતાજીની મહેરબાનીથી હવે ગરબા થવાના છે એટલે આ મારું ગ્રુપ છે લાસ્યબાઈ ભુવનેશ્વરી અને અમે લોકો મેન્ટેન બધું કરી જે ગવર્મેન્ટના રૂલ હોય એ પ્રમાણે અમે ગરબા કરી રહ્યા છીએ। જેમ કે અમદાવાદી સ્ટાઇલ હોય આપણું ટ્રેડિશનલ ગરબા છે મારા એકેડેમીમાં એ બધું અમે શીખવાડીએ છીએ અને મુંબઈ સ્ટાઇલ છે સુરતી સ્ટાઇલ છે બધી ફેમસ જે સ્ટાઇલો છે બધી અમે કરીએ છીએ। સ્ટાઇલો આ વખતે નવી આવી છે? આ વખતે નવીમાં સુરતી છે, પછી હું મેઇન ફોર્મ ટ્રેડિશનલ પકડી રાખું છું એ ટ્રેડિશનલ અમે આ વખતે કર્યું છે। બિલકુલ અલગ અલગ નવા સ્ટેપ્સ છે તે માર્કેટમાં આવ્યા છે। શું કહેશો કોરોના કાળ વચ્ચે ગરબા થઈ રહ્યા છે, કેટલી ખુશી છે? બહુ જ ખુશી છે કેમ કે એઝ અ લેડી કે અત્યારે તો છોકરીઓને ગરબાનો બહુ જ ક્રેઝ હોય છે અને થેન્ક્સ ટુ અંબેમાં થેન્ક્સ ટુ ભૂમિસ ડાન્સ સ્ટુડિયો કે આવા કોરોના કાળમાં અમે બધાએ વેક્સિનેશન ડબલ ડોઝ લીધેલા છે અને જે સરકારની લિમિટ છે એ પ્રમાણે અમે લોકો ઓછી સંખ્યામાં અમે લોકો ગરબા કરી રહ્યા છે તો થેન્ક્સ ટુ ભૂમિસ ડાન્સ સ્ટુડિયો ભાઈ ભુવનેશ્વરી પટેલ અને લસિયા ડાન્સ ગ્રુપ થેન્ક યુ। બિલકુલ શું કહેશો કેટલો ઉત્સાહ છે આ વખતે સતત બીજા વર્ષે ક્યાંક ક્લબોમાં તો નહીં થાય પરંતુ આ પ્રમાણેના આયોજનો થઈ રહ્યા છે? આ વખતે ગવર્મેન્ટે ગાઈડલાઈન પ્રમાણે છુટ્ટી આપી છે નવરાત્રીની તો આ ભૂમિબેને બહુ જ સરસ અમને લોકોને કોરિયોગ્રાફી કરીને શીખવાડ્યું છે અને આ કોરોના કાળમાં છોકરીઓને તો ઉત્સાહ હોય છે જ ગરબા કરવાનો એટલે અમને બધાને બહુ જ સારું પડ્યું છે કે નવરાત્રી અમે લોકોએ બહુ સરસ રીતના અને નાની જગ્યાએ બહુ સરસ રીતના સેલિબ્રેશન કરીએ છે ભૂમિસ ડાન્સ એકેડેમીને થેન્ક યુ વેરી મચ। બિલકુલ તો આ પ્રમાણે આયોજન છે તે અમદાવાદમાં આ વખતે થઈ રહ્યું છે, કારણ કે સતત બીજે વર્ષે ફક્ત શેરી ગરબા અને 400 લોકોની મંજૂરીમાં જ સોસાયટીઓમાં ગરબા થઈ શકશે પરંતુ કોઈ મોટું આયોજન છે તે આ વખતે નથી થવાનું, ત્યારે હાલ આ પ્રમાણેના આયોજનો છે તે હવે રાજ્યભરમાં થશે। કેમેરા પાસે નિરેન સાહાની સાથે દીક્ષિત ઠકરાર, વીટીવી ન્યૂઝ અમદાવાદ।